જૂનાગઢ સાંસદના ગામ ચોરવાડમાં ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંસદ રાજેશ ચુડાસમાની સાદગીનો અનેરો નજારો લોકોને જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના વતન એવા માળિયા તાલુકાના ચોરવાડ ગામે ગણેશ વિસર્જનનો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલ અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ચોરવાડની ગલી મહોલ્લા અબીલ ગુલાલથી રંગાયા હતા. ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. સામાન્ય બળદગાડાઓને શણગારી અનેરો નજારો જોવા મળ્યો હતો. ફ્રેન્ડ્સ ગ્રુપ ચોરવાડ દ્વારા આયોજિત છેલ્લા 6 વર્ષથી અને આ 7મા વર્ષની અંદર ધર્મ માંગલ્ય મહોત્સવ દ્વારા ગણેશ સ્થાપનાથી લઈ અને ગણેશ વિસર્જન સુધી, એટલે કે આજ દિવસ સુધી છેલ્લા 10 દિવસ એકદમ ખૂબ ધૂમેધામ ધામધૂમથી અને રંગચંગે ખૂબ સારી રીતે પ્રસંગો ઉજવેલ છે અને ગણપતિ દાદાની સ્થાપના કરી ગણેશ ચતુર્થીથી અને આજે વિસર્જન સુધી ખૂબ કોમી એકતાના પ્રસંગ રૂપે બધા ગામ ગ્રામજનો એક સાથે મળીને આ પ્રોગ્રામની અંદર એક સાથે સારો એવો લાભ લે છે અને તમામ જનતા આ ધર્મ મંગલ્ય મહોત્સવની અંદર ખૂબ રંગેચંગે અને ખુશીથી. ગણેશ વિસર્જનમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સાદગીનો અહીં અનેરો નજારો લોકોએ નિહાળ્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમા એવી રીતે લોકોમાં ભળી ગયા હતા કે કોઈ સાદા માણસ જ હોય, પોતાનો હોદ્દો, પોતાની કાબેલિયત કે કોઈ પણ પ્રકારનું રાજકારણ વગેરે બાબતોનો કોઈ પણ પ્રકારનો ઘમંડ તેમનામાં જોવા ન મળ્યો. ક્યાંક ઝૂમતા તો ક્યાંક ડીજેના નાદ સાથે નાચતા લોકો સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા નજરે પડ્યા હતા. સામાન્ય રિક્ષામાં સવાર થયેલા પણ જોવા મળ્યા હતા અને પ્રજા માટે સામાન્ય નાગરિક બનીને સાથે રહીને પ્રજા પ્રત્યેના અનન્ય પ્રેમના દર્શન ગણેશ ઉત્સવમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમામાં જોવા મળ્યા હતા. ચોરવાડના ગલીઓમાંથી શણગારેલા બળદગાડા અને લોકોની નાચતે ગાજતે ગણેશ મૂર્તિ વિસર્જનનો સુંદર મજાનો નજારો નિહાળવા મળ્યો હતો. મોડી સાંજે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે ચોરવાડ ગણેશ વિસર્જન છે ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. ચોરવાડમાં જ્યારે જિલ્લામાં ખૂબ ઓછા ગણપતિ દાદા થતા ત્યારથી ચોરવાડમાં 17-18 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન થાય. દર ગણેશ ઉત્સવે છેલ્લા 5-7 વર્ષથી ફ્રેન્ડ્સ ગ્રુપ હરીશભાઈ ચુડાસમા મારા નાના ભાઈ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ચોરવાડ તેમજ આજુબાજુની જનતા આ ગણેશ ઉત્સવનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણપતિ દાદા એ વિઘ્નહર્તા છે. હું વિસ્તારના સાંસદ તરીકે, દેશના લોકપ્રતિનિધિ તરીકે ભગવાન વિઘ્નહર્તા ગણેશને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોમાં આ રાજ્યનું કલ્યાણ થાય, આ દેશનું કલ્યાણ થાય અને ગણપતિ દાદાનું આજે વિસર્જન છે ત્યારે તમામ લોકોના વિઘ્ન એ પોતે હરી અને એની સાથે વિસર્જનની સાથે લોકોના વિઘ્નો પણ વિસર્જન થાય એવી ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના. લોકો પોતપોતાના ઘરે ગણપતિ બાપાની આતુરતાથી રાહ જોવા બેઠા હતા અને તેમના ઘર પાસેથી નીકળે અને આશીર્વાદ આપે તેવી ઉત્સુકતાથી લોકો કલાકો સુધી ગણપતિ બાપાના દર્શન માટે બેસી રહ્યા હતા. બસ કાંઈ નહીં, બસ 11 દિવસથી અમે રાહ જોઈ આતુરતાથી. 11 દિવસ કેમ વહી ગઈ અમને ખુદને નથી ખબર. અમે સવારના અહીં રાહ જોઈને બેસીએ છીએ. અમે હોલિડે કેમ્પમાં રહી છીએ એટલે અત્યારથી તો કેટલા ગણપતિનું વિસર્જન થઈ ચૂક્યું છે એમ. તો અત્યારે ગામના રાજેશભાઈ ચુડાસમાના ગણપતિ અત્યારે પધારી રહ્યા છે તો અમે આતુરતાથી રાહ જોઈને બેઠા છીએ અત્યારે. બસ મારું એ જ કહેવાનું છે કે દર વર્ષે બસ હવે આનંદ ઉત્સાહથી અમે દર વર્ષે જોઈ શકીએ. વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, માંગરોળ.